મને બહુ ગૌરવ થાય છે કે મારા વિસ્તારના બહુ જ નાના યુવાનો દ્વારા આજનું સરસ મજાનું આયોજન સ્પેશિયલી અનાથ અને વૃદ્ધાશ્રમના વડીલો માટે કરવામાં આવ્યું છે અને ટોટલી ફ્રી છે. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા ને આવા સારા કામ કરવાની એમને વધુમાં વધુ પ્રેરણા આપે અને તાકાત આપે. બિલકુલ, આપ એક સિંગર છો ને ખાસ કરીને વૃદ્ધાશ્રમના વૃદ્ધો હોય કે પછી અનાથ આશ્રમના બાળકો હોય તો આપના તાલ પણ જોવા માટે તે લોકો પણ આતુરતાથી રાહ જોતા હોય છે, તો શું કહેશો? બહુ આનંદ થાય કે આપણા જ વિસ્તારમાં આપણા જ લોકો જ્યારે આપણી રાહ જોતા હોય ત્યારે ખૂબ ગૌરવની અને આનંદની વાત છે. ખાસ કરીને આજે જે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેને લઈને શું કહેશો? બસ જે યંગિસ્તાન ફાઉન્ડેશનના જે બધા જ યુવાનો છે એમને ઈશ્વર ખૂબ તાકાત આપે અને આવા ને આવા સારા કાર્યો કરતા રહે. કોઈ પણ એક ગીત ખાસ કરીને જે આપ ખેલૈયાઓને સંભળાવશો? બહુ બધા ગીતો છે પણ આજે હું બહુ જ હરખમાં છું તો મોરબની થનગાર જરૂરથી ગાઈશ. કોઈ પણ એક ગીતની બે લાઈન. હા હો, હું તો પાટણ શહેર ને નાર પદમણી આંખ નચાવતી ડાબી ને જમણી સુરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય વાતી ગાળી ચુંદ લેડી લહેરાય જાંજરિયું ચમક 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 થાય. ખૂબ આભાર આપનો. તો જે પ્રકારના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું ખાસ કરીને કહી શકાય કે જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમની જે છે તે શરૂઆત કરવામાં આવી છે, તે કહી શકાય કે જે વૃદ્ધાશ્રમના વૃદ્ધો છે અને આ સાથે જે અનાથ આશ્રમના બાળકો છે તેમની માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલાક ખેલૈયાઓ સાથે વાત કરીએ. આજે આપ અહીંયા આવ્યા છો, ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે નવરાત્રી પછી પણ ગરબા કરવાનો મોકો મળી રહ્યો છે તો નવરાત્રી જતી રહી પરંતુ શરદ પૂનમના ગરબા છે. હા, નવરાત્રી જતી રહી છતાં પણ માહોલ તો એવો જ છે તો મજા આવી રહી છે. તો જે પ્રકારના આ લોકોને ખૂબ જ મજા આવી રહી છે, કેટલાક બીજા ખેલૈયાઓ સાથે આપણે વાત કરીશું. જે છે ઉર્વશી રાંદેડી અત્યારે આવ્યા છે અને ખૂબ જ સરસ મજાનું જે ભવ્ય કાર્યક્રમ છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે કેટલા બીજા એક ખેલૈયા મેડમ સાથે વાત કરીએ. મેડમ શું કહેશો, સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને? બિલકુલ, તો મજા આવી રહી છે. તો ખાસ કરીને કહી શકાય કે આજે જે શરદ પૂનમના ગરબા જે છે તે રાખવામાં આવ્યા છે. નવા આવી રીતે કાર્યક્રમો થતા રહે તો વૃદ્ધાશ્રમના જે વડીલો છે જેમને ખાસ કરીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાથે જે અનાથ આશ્રમના બાળકો છે તેમને પણ આનંદ મળે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે પ્રેમ ચોબે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.